અજીત પવારે સંજય રાઉતને એનસીપીના વકીલ બનવાના સ્થાને પોતાની પાર્ટીના જ પ્રવક્તા રહેવાની સલાહ આપી છે રાઉતે કહ્યું છે કે તેઓ માત્ર શરદ પવારનું જ સાંભળે છે મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ હલચલ છે એનસીપી નેતા અજીત પવારના ભાજપમાં જોડાવાના મીડિયા અહેવાલોને રદિયો આપવામાં આવ્યો અને એનસીપીમાં હવાની વાત કહેવામાં આવી હતી આ રાજકીય ઘટનાક્રમમાં અજીત પવારે ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત પર નિશાન સાધ્યું છે અજીત પવારે કહ્યું છે કે કેટલાક લોકો છે જે કહેવા માટે બીજી પાર્ટીમાં છે પરંતુ એનસીપીને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે આવા લોકો પોતાની પાર્ટીના પ્રવક્તા રહે તો પ્રવક્તા બનવાની કોશિશ કરે નહીં આના પર હવે સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે જો કડવું સત્ય કોઈને ચોટ પહોંચાડી શકે તો હું શું કરી શકું મહત્વનું છે કે ત્રીસ જેટલા સાથે અજીત પવાર ભાજપમાં જોડાય તેવી અફવા હતી તેના પર સંજય રાઉતે સામનાની કોલમમાં એનસીપી ચીફ શરદ પવારના નિવેદનનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે કેટલાક એનસીપીના નેતાઓને સીબીઆઈ ઈડીનો ડર દેખાડાઈ રહ્યો છે આમ કરીને તેમના પર ભાજપમાં જોડાવાનું દબાણ કરાઈ રહ્યું છે આના પર અજીત પવારે નારાજગી જાહેર કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસ